સ્વાગત કરે છે. ગુરુદેવની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્યના સ્વમુખેથી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું. ગુરુદેવની સ્થાપન. ઘણા પરિજનો મને પૂછે છે કે ગુરુદેવ તો સૂક્ષ્મમાં વિલીન થઈ ગયા, હવે તેમનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી, તો પછી તેમનાથી ડરીને તેમના કહ્યા પ્રમાણે શા માટે ચાલવું, એમની પરંપરાનો નિર્વાહ શા માટે કરવો? એવા લોકોને ચેતવણી આપતા ગુરુદેવે 25 માર્ચ 1987ના દિવસે કાર્યકર્તા ગોષ્ઠીમાં જે કાંઈ કહ્યું હતું તે જુલાઈ 1993ના અંકમાં અખંડ જ્યોતિના પેજ 45 પર છપાયું છે. આપ મારી વંશ પરંપરાને સમજો, મળ્યા પછી હું જ્યાં રહીશ ત્યાં ભૂત બનીને જોઈશ. હું જોઈશ કે જે લોકો હું પાછળ મૂકીને આવ્યો છું તેમણે મારી પરંપરાને નિભાવી છે કે નહીં. જો મને લાગશે કે તેમણે મારી પરંપરા નિભાવી નથી અને પોતાના અંગત તાણાવાણા વણવાનું શરૂ કરી દીધું છે, પોતે યશ મેળવવાની કામનામાં અને ધન ભેગું કરવામાં પડી ગયા છે, પોતે મોટા માણસ બનવાનો પ્રયત્ન શરૂ કરી દીધો છે, તો મારી આંખમાંથી આંસુ સરવામાં અંશે. હું તો ભૂત થઈને જ્યાં પણ બેઠો હોય ત્યાં મારી આંખમાંથી આંસુ ટપકતા રહેશે. તે તેમને ચેનથી નહીં બેસવા દે. હું તેને બીજું કશું કહેતો નથી, પણ તે તમને હેરાન કરી મૂકશે, તમને શાંતિ નહીં મળે. જો મને વિશ્વાસ આપીને વિશ્વાસઘાત કરશો તો મારો તમને શાપ છે કે તમને કદાપી શાંતિ નહીં મળે કે યશ નહીં મળે, તમારી ઉન્નતિ નહીં થાય, પરંતુ અધપતન થશે, તમને અપયશ મળશે, મારો જીવાત્મા તમને ગુંગરાવી મારશે. આપ એવું ના કરશો. મારે મારા મનની વાત કેવી હતી તે કહી દીધી. હવે તમારો વારો છે. મેં જણાવેલું કામ તમને કેટલા પ્રમાણમાં કરશો તેના આધાર તમારા પર છે. જો તમે સારું કામ કરશો તો મને પ્રસન્નતા થશે. આપણે મહાકાળની વાણી પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવા જોઈએ. જો આપણે ખરેખર ગુરુદેવની વંશ પરંપરા સાથે જોડાયેલા હોઈએ તો તેમની વાણી પર શ્રદ્ધા વિશ્વાસ રાખવા જોઈએ, તેમણે બતાવેલા માર્ગે ચાલવું પડશે. જોકે ગુરુદેવે તો આપણો હિત ન કરે, પરંતુ આપણો અંતરાત્મા આપણને અંદરથી ડંખતો રહેશે. તે આપણને શાંતિથી બેસવા નહીં દે. તેની સાથે આપણે આપણા કલ્યાણ માટે તેમણે બતાવેલા માર્ગે ચાલવું પડશે. એના સિવાય આત્મકલ્યાણનો બીજો કોઈ માર્ગ નથી. જય ગુરુદેવ. આપણામાંથી દરેકે એક વાત ગાંઠે બાંધી લેવી જોઈએ કે નવું ભવન બની રહ્યું છે, નવયુગનો પાયો નાખવામાં આવી રહ્યો છે. આ કામ પૂરું થઈને જ રહેશે, ભલે પછી તે કામમાં કૂપણોનો સહયોગ ન મળે. યાદ રાખવું જોઈએ કે આગામી સમયમાં વિશ્વનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું છે. જેઓ એનામાં અવરોધરૂપ બનશે તેમની અવશ્ય દુર્ગતિ થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય ગુરુદેવ.